નમસ્કાર મિત્રો હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જી કે વિથ એ એમમાં ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ વિશે વાત કરીશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છસો પચાસ પ્રશ્નો એનો પાર્ટ નવમો છે આની પહેલાં આઠ પાર્ટ અપલોડ કરેલા છે જો તમારે જોવાના બાકી હોય તો તે પણ જોઈ લેજો પચાસ પચાસ પ્રશ્નો કરીને ટોટલ છસો પચાસ પ્લસ પ્રશ્નો આ સિરીઝની અંદર આવરી લેવામાં આવે છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતાઓ છે અને વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નો છે તો વિડીયોમાં આપણે આગળ વધીએ આ રીતે ઉપર પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે તેમાંથી તમારે પહેલાં જવાબ ડિસાઇડ કરી લેવો પછી તમારે જવાબ જુઓ કયો જવાબ આવે છે અને તમારો જવાબ કયો હતો જેથી તમારે વધારે પ્રેક્ટિસ થાય અને તમે વધારે શીખી શકો અને તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે ચારસો એક માનનીય રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવી છે તો એના ઓપ્શન છે એ બસો સત્યોતેર બી બસો ઓગણસી સી બસો એંશી અને ડી બસો બ્યાસી શું આવશે આમાંથી જવાબ આવે છે બસો એંસી ત્યારબાદ રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે એ રાષ્ટ્રપતિને બી ગવર્નરને સી મુખ્યમંત્રીને કે ડી કાયદા મંત્રીને તો એનો જવાબ આવશે ગવર્નરને જે રાજ્યપાલ હોય તેને રાજીનામું આપે છે ત્યારબાદ નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે છે આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે તો આ જોગવાઈ એ ઓપ્શન એકસો ઓગણપચાસ બી એકસો અડતાલીસ સી એકસો સુડતાલીસ કે ડી એકસો છેતાલીસ જવાબ આવશે બી 148 ત્યારબાદ जीपीएससी 2017 માં જે પૂછાયેલો પ્રશ્ન છે તેના વિશે વાત કરીએ તો આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા समाजवादी અખંડિતતા બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા એ 40 માં 42 માં 43 માં કે 44 માં તો જવાબ આવશે બી ઓપ્શન 42 માં સુધારામાં જેને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે જે નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં આવ્યો હતો સુધારો ત્યારબાદ છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ એકવીસ બી બાવીસ સી એકવીસ ક કે ડી વીસ તો એનો જવાબ આવશે એકવીસ ક અનુચ્છેદ એકવીસ ક માં સી ઓપ્શન ત્યાર પછી જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે એ સોળ બી તેર સી બાર કે ડી ઓગણીસ જવાબ આવશે એ અનુચ્છેદ સોળ ત્યારબાદ જાહેર વ્યવસ્થા નિયમિતતા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે એ ચોવીસ બી ત્રેવીસ સી બાવીસ કે ડી પચીસ જવાબ આવશે ડી અનુચ્છેદ પચીસ ત્યારબાદ પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એક પિસ્તાલીસ એ પિસ્તાલીસ બી અડતાલીસ સી અડતાલીસ ક કે ડી છેતાલીસ તો જવાબ આવશે સી અનુચ્છેદ અડતાલીસ ક અથવા તો કની જગ્યાએ એ પણ લખેલો હોય અડતાલીસ એ ત્યારબાદ ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે એ રાષ્ટ્રપતિ બી રાજ્યપાલ સી લોકસભા કે ડી રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા તો આનો જવાબ આવશે ડી ઓપ્શન સંસદની અંદર રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા ત્રણેયનો સમાવેશ થઈ જાય છે ત્યારબાદ એંગ્લો ઇન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકે તો વધુમાં વધુ છે લોકસભાની અંદર બે એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરી શકે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકે છે એટલે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે એ વડાપ્રધાન બી ઉપરાષ્ટ્રપતિ સી ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ કે ડી લોકસભાના સ્પીકર જવાબ આવશે બી ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને આપે ત્યારબાદ કોઈપણ કોઈ પણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે એ વડાપ્રધાન બી સંબંધિત રાજ્યના મુખ્ય પ્રધાન ડી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે સીમાં એ છે અને ડી રાષ્ટ્રપતિ જવાબ આવશે ડી ઓપ્શન રાષ્ટ્રપતિના ત્યારબાદ નાયબ ચીટનીસ જે બે છ બે હજાર પંદરમાં પરીક્ષા લેવાની તેમાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે જો લોકસભાની વાત છે બધા માટે અલગ અલગ હોય છે લોકસભા રાજ્યસભા બંને માટે એ પચીસ બી પાંત્રીસ સી ત્રીસ કે ડી અઠ્યાવીસ તો લોકસભા માટે જવાબ આવશે એ પચીસ વર્ષ પચીસ વર્ષની ઉંમર પૂરી થયેલી હોય તો લોકસભાની ચૂંટણી લડી શકે પછી રાજ્યસભામાં હોય તો ત્યાં ત્રીસ વર્ષ ઉંમર માગે છે અને રાષ્ટ્રપતિ અથવા ગવર્નર તમારે બનવું હોય રાજ્યપાલ બનવું હોય તો પાંત્રીસ વર્ષની ઉંમર માગે છે ત્યારબાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા હામિદ અંસારી ડૉક્ટર રાધાકૃષ્ણન જાકીર હુસેન કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો જવાબ આવશે બી ઓપ્શન ડૉક્ટર રાધાકૃષ્ણન જેનું પૂરું નામ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ત્યારબાદ લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે એટલે લોકસભાની અંદર ગુજરાતની સીટો કેટલી છે તો જવાબ આવશે ઓપ્શન આપણે જોઈ લઈએ અગિયાર એકસો બ્યાસી છવ્વીસ કે સાડત્રીસ જવાબ આવશે છવ્વીસ લોકસભામાં ગુજરાતની સીટો છવ્વીસ છે રાજ્યસભામાં અગિયાર છે અને ગુજરાતની જે વિધાનસભા છે તેમાં એકસો બ્યાસી છે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ઓપ્શન પરથી ત્યારબાદ ભારતની સંસદ એટલે લોકસભા બે રાજ્યસભા ત્રણ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ચાર રાષ્ટ્રપતિ તો એમાં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણ નહીં આવે એક બે અને ચાર એ જવાબ આવશે જે બી ઓપ્શનમાં આપેલો છે ત્યારબાદ નાયબ ચીટણી પાંચ બે બે હજાર સત્તરમાં જે પ્રશ્નો પૂછાણા તેની વાત કરીએ નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી ए हंसा मेहता बी कन्हैयालाल मुंशी सी सरदार पटेल के डी रविशंकर महाराज तो आम रविशंकर महाराज छे ते है नारबाद भारत में बंधारणनों अमल क्यार पंदर ऑगस्ट ओगनीस सौ पचास छवीस जान्युआनीस सौ पचास छवीस जान्युआरी ओगनीस सौ सुडतालीस के पंदर ऑगस्ट ओगनीस सौ सुडतालीस અમલની વાત છે બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થયો ત્યારબાદ કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે એ વિશેષ ખરડો બી નાણાકીય ખરડો સી બંધારણીય ખરડો કે ડી પ્રશાસકીય ખરડો તો જવાબ આવશે બી ઓપ્શન નાણાકીય ખરડો એના પછી જીપીએસસી ક્લાસ ટુ બે હજાર સત્તરની અંદર જે પરીક્ષા લેવાની હતી તેમાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરીએ સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ઋગ્વેદ બી સતપદ બ્રાહ્મણ સી મૂંડકોપની સદ ડી રામાયણ તો જવાબ આવશે સી મૂંડકોપની સદ સત્યમેવ જયતે મૂંડકોપની સદમાંથી લેવામાં આવ્યો છે ત્યારબાદ નાણાં રચના કોના દ્વારા કરવામાં આવે છે એ રાષ્ટ્રપતિ બી વડાપ્રધાન સી નાણાં મંત્રી કે ડી આરબીઆઈના ગવર્નર તો જવાબ આવશે એ માનનીય રાષ્ટ્રપતિ જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરી દો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી તમને આવા જ વિડીયો મળતા રહે જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તમને નોટિફિકેશન મળી જાય અને તમે તુરંત જ આ વિડીયો જોઈ શકો વિડિયોમાં આગળ વધીએ માનનીય રાષ્ટ્રપતિ શ્રી સંસદના મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે એ ચૌદ બી બાર સી તેર ડી અગિયાર જો સંસદની વાત છે તો સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંને આવી જાય તો લોકસભાની અંદર બે અને રાજ્યસભાની અંદર બાર એમ ટોટલ ચૌદ એ ઓપ્શન આવશે ત્યારબાદ સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ એ ભાગ લઈ શકતા નથી બી પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે સી સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી અને ડી સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાય તો મતદાનમાં ભાગ લે છે તો આનો જવાબ છે સી ઓપ્શન સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી ત્યારબાદ સપ્ટેમ્બર સોળમાં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો સપ્ટેમ્બર બે હજાર સોળની વાત છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી બી ભારત બાંગ્લાદેશની સીમા નિર્ધારણ સી નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન અને ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આવશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જી એસ ટી જે એકસોને એકમાં સુધારો હતો જી એસ ટી તે સપ્ટેમ્બર બે હજાર સોળમાં સંસદ દ્વારા સુધારો કરવામાં આવ્યો ત્યારબાદ પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે એ સંસદની સંખ્યાના બાર ટકા બે પંદર ટકા એટલે કે બી પંદર ટકા સી લોકસભાની સોરી બીમાં સંસદની સભ્ય સંખ્યાના પંદર ટકા છે જ્યારે સીમાં લોકસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા છે અને ડીમાં રાજ્યસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા છે તો જવાબ આવશે લોકસભાનો ના સંસદની સભ્ય સંખ્યાના પંદર ટકા સંસદ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી મળી અને પંદર ટકા હોવા જોઈએ કુલ સભ્યો એના પંદર ટકા મંત્રીમંડળમાં રાખી શકાય છે ત્યારબાદ લોકસભાનું વિસર્જન કોણ કરી શકે લોકસભાના સ્પીકર બી ચૂંટણી કમિશનર સી વડાપ્રધાન કે ડી રાષ્ટ્રપતિ જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે એટલે કે આપણે ગુજરાતની વાત કરીએ તો જીપીએસસી જીપીએસસીના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે એ વિધાનસભાના સ્પીકર બી ચૂંટણી કમિશનર સી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે ડી રાજ્યપાલ જવાબ આવશે રાજ્યપાલશ્રી મિત્રો તમારે પહેલાં તમારો જવાબ ડિસાઇડ કરી લેવાનો છે ત્યારબાદ જવાબ જોવાનો જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલી છે એ નવ બી દસ સી અગિયાર ડી બાર તો જવાબ આવશે અગિયાર આપણી જે મૂળભૂત ફરજો છે તે અગિયાર દર્શાવેલી છે બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે એકોતેરમો સુધારો બી બોતેરમો સુધારો સી તોતેરમો સુધારો કે ડી ચુમોતેરમો સુધારો તો જવાબ આવશે તોતેરમો સુધારો ત્યારબાદ નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી એ બંધારણમાં જરૂરી સુધારો કરીને બી મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સી સંસદમાં કાયદો સુધારીને કે ડી કોર્ટના ચુકાદાનું પાલન કરવા જવાબ આવશે મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી નીતિ આયોગની રચના થઈ છે ત્યારબાદ દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે એ ભારતનું નિર્વાચન આયોગ એટલે કે ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બી ભારતીય રિઝર્વ બેંક સી લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી ડી માનનીય સર્વોચ્ચ અદાલતમાં રજિસ્ટ્રાર જનરલ શ્રી જવાબ આવશે ભારતનું નિર્વાચન આયોગ એટલે કે ઈસીઆઈ સી આઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ત્યારબાદ બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે એ બસો સત્યોતેર બી બસો અઠ્યોતેર સી બસો ઓગણ એસી કે ડી બસો એસી જવાબ આવશે સી બસો ઓગણ આર્ટિકલ જીપીએસસી ક્લાસ ટુ બે હજાર સત્તરમાં જે પરીક્ષા લેવાની તેના પ્રશ્નો જોઈએ લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે એ અનુચ્છેદ ચોવીસ થી ઓગણત્રીસ બી અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ સી અનુચ્છેદ ઓગણત્રીસ થી એકત્રીસ કે ડી અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ તો લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હક અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં માં છે નીચે પૈકી કઈ રીટ માટે લોકસ સ્ટેન્ડી જરૂરી નથી લોકસ સ્ટેન્ડી એટલે રીટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ એ જરૂરી નથી એ અધિકાર પૃચ્છા બી બંદી પ્રત્યક્ષીકરણ સી પરમાદેશ કે ડી ઉત્પ્રેષણ જવાબ આવશે એ અધિકાર પૃચ્છા ત્યારબાદ દરેક નાગરિકે ભારતની અખંડતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે પાંચમાં ચોથા છઠ્ઠા કે એક પણ નહીં તો એ છે ચાર કમાં છે એટલે આમાં એક પણ નહીં જવાબ આવશે ચોથા ભાગમાં નથી પણ ચાર ક ભાગ છે તેમાં એ આપેલી છે અથવા તો ચાર એ માં એટલે આમાંથી કોઈ પણ નહીં જવાબ આવશે ત્યારબાદ મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી એ વર્ષ ઓગણીસો ઓગણસિત્તેર બી ઓગણીસો એકોતેર સી ઓગણીસો કે ડી ઓગણીસો અઠ્યોતેર જવાબ આવશે સી વર્ષ ઓગણીસો ને જે બેતાલીસમાં સુધારો કરવામાં આવ્યો તેમાં ત્યારબાદ સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ અઢાર ચૌદથી અઢાર બી ઓગણીસથી બાવીસ સી પચીસથી અઠ્યાવીસ કે ડી ત્રેવીસથી ચોવીસ એટલે કે ત્રેવીસ અને ચોવીસ જવાબ આવશે અનુચ્છેદ ઓગણીસથી બાવીસમાં ત્યારબાદ બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બી મૂળભૂત હકો સી મૂળભૂત ફરજો કે ડી ઉપર પૈકી એક પણ નહીં જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે વિધાનસભા બી રાજ્યપાલ સી સામાન્ય વહીવટ વિભાગ કે ડી મુખ્યમંત્રી જવાબ આવશે વિધાનસભા ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો છે ને એ એટલે કે જીપીએસસીના કાર્યો વિસ્તારી કોણ શકે તો વિધાનસભા વિસ્તારી શકે ત્યારબાદ સંવિધાનના અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે એ એક વખત બી બે સી ત્રણ કે ડી ચાર તો જવાબ આવશે ત્રણ વખત એક વખત તો ઓગણીસો ને જ્યારે ભારત ચીન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે ત્યારબાદ ઓગણીસો એકોતેરમાં અને ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું એટલે અને એના પછી ઓગણીસોને પંચોતેરમાં જે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી તે એ રીતે ટોટલ ત્રણ વખત કટોકટી લાદવામાં આવી છે ત્યારબાદ નાયબ મામલતદાર ડીવાય એસઓ બે હજાર સોળમાં જે પેપર લેવાનું હતું તેમાં પ્રશ્નો પૂછાયેલા છે તેના વિશે વાત કરીએ નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ કે ઉપરના તમામ તો જવાબ આવશે એટર્ની જનરલ તે બંને ગૃહોમાં બોલી શકે છે ત્યારબાદ ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે જવાબ આપણે ઓપ્શન જોઈએ અનુચ્છેદ ત્રણસો એકત્રીસ બી અનુચ્છેદ ત્રણસો બત્રીસ સી અનુચ્છેદ ત્રણસો તેત્રીસ ને ડી અનુચ્છેદ ત્રણસો ચોત્રીસ જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો ને તેત્રીસ જેના મારફત રાજ્યપાલ છે તે રાજ્યની જે વિધાનસભા હોય તેમાં એક એંગ્લો ઇન્ડિયનને નિમી શકે છે જેમ લોકસભામાં રાષ્ટ્રપતિ છે તે બે એંગ્લો ઇન્ડિયન નિમી શકે છે એ જ રીતે રાજ્યપાલ પણ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની ઇન્ડિયનની નિયુક્તિ કરી શકે છે અનુચ્છેદ છે ત્રણસો તેત્રીસ ત્યારબાદ ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ઓપ્શન છે અનુચ્છેદ એકસો ચોવીસ બી એકસો ઓગણત્રીસ સી એકસો એકતાલીસ કે ડી એકસો બેતાલીસ તો જવાબ આવશે અનુચ્છેદ એકસો ઓગણત્રીસ ત્યારબાદ સોમો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ સી નેશનલ જ્યુડિશિયલ કમિશન અને ડી નીતિ આયોગની રચના તો મિત્રો આમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘણા લોકો કરીને આવે છે અને ઘણા લોકો નીતિ આયોગની રચના પણ કરીને આવે છે પરંતુ આનો જવાબ આવે છે બી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ થઈ હતી જે એકસોમાં બંધારણીય સુધારો છે અને એકસો એક તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારો છે જ્યારે નીતિ આયોગની રચના માટે કોઈ સુધારો કરવામાં આવ્યો નથી તે મંત્રીમંડળે સુધારો મતલબ બનાવેલું છે નીતિ આયોગ આયોજન પંચની જગ્યાએ બંધારણમાં કોઈ સુધારો કરેલો નથી ત્યારબાદ નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે એ બસો એકવીસ બી બસો છવ્વીસ સી ત્રણસો ત્રેવીસ કે ડી ત્રણસો બાણું જવાબ આવશે બી બસો છવ્વીસ ત્યારબાદ ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અથવા તો એવું પૂછે કે ગાંધીજીને કઈ કઈ કલમ પ્રિય હતી તો પણ એનો જવાબ આ જ આવશે એ અનુચ્છેદ ચૌદ બી અનુચ્છેદ પંદર સી સોળ ડી સત્તર જવાબ આવશે અનુચ્છેદ સત્તર અસ્પૃશ્યતા નિવારણની કલમ કે અનુચ્છેદ એ ગાંધીજીને ખૂબ પ્રિય હતો ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર એટલે કે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય અને તેનું જે બજેટ રજૂ કરવાનું હોય અંદાજપત્ર તે એ રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે બી લોકસભાને રજૂ કરવામાં આવે છે સી રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે કે ડી રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે જવાબ આવશે લોકસભાને રજૂ કરવામાં આવે છે ત્યારબાદ સંઘના હિસાબો લગતમાં લગતના કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે એ લોકસભાને બી સંસદના દરેક ગૃહને સી રાષ્ટ્રપતિને કે ડી રાજ્યસભાને જવાબ આવશે રાષ્ટ્રપતિને ત્યારબાદ વટહુકમ કરવાની સત્તા કોની છે મુખ્યમંત્રી બી મંત્રી પરિષદ સી રાજ્યપાલ અને ડી વિધાનસભા આમાંથી વટહુકમ કોણ બહાર પાડી શકે તો જવાબ આવશે રાજ્યપાલ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને પાડી શકે પણ રાષ્ટ્રપતિ ઓપ્શનમાં નથી એટલે જવાબ આવે છે રાજ્યપાલ અને બીજા ત્રણ એમાં આવતા નથી રાજ્યપાલ બે એક ત્રણ કલમ પ્રમાણે અનુચ્છેદ પ્રમાણે બસો તેર અનુચ્છેદ પ્રમાણે વટુકમ બહાર પાડી શકે છે જ્યારે રાષ્ટ્રપતિ એક બે ત્રણ એટલે કે એકસો ને ત્રેવીસ મુજબ વટુકમ બહાર પાડે છે ત્યારબાદ નીચેના પૈકી કોણ વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે કોણે વર્ણવ્યા છે તો જવાબ જોઈએ આપણે એ આઈવર જેનિંગ્સ બી એવી ડાઈસી સી હેરોલ્ડ લાસ્કી કે ડી બી આર આંબેડકર તો જવાબ આવશે આઇવર જેનિંગ્સ તેમણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે તો મિત્રો આ હતા પચાસ પ્રશ્નો હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવે છે જેમાં તમને ચાર પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અને મેં જે વિડીયો બનાવ્યો તેનું ફળ શું મળે છે એટલે કે કેટલા લોકો આમાંથી શીખી રહ્યા છે જો આ ચારે પ્રશ્નોના જવાબ તમને ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અને કમેન્ટ બોક્સમાં એના જવાબ આપવાના છે એક લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે જો લોકસભાની વાત છે ત્યારબાદ લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ત્રણ ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ચાર ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે મિત્રો ચારે ચાર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે આશા રાખું છું તમને બધાને આવડતા હશે અને બેઝિક પ્રશ્નો છે બહુ હાર્ડ પણ નથી તો કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપજો અને આ બધા જ વિડિયોની જો તમે પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બધા જ વિડીયોની પીડીએફ મેળવી શકો છો ધન્યવાદ જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે Thanks for watching my video.